नमस्कार मित्रों, हेल्थ टिप्स गुजराती चैनल में बधानु स्वागत करूँ छू। बधाने भगवान स्वस्थ अने तंदुरस्त राखे एवी प्रार्थना साथे। मित्रों, आजनो एक देशी उपचार बेदेशी उपचार बतावूँ के जेनाथी उधरस होय, खांसी होय, खांसी कफ वाली होय के सूकी होय, तो आ उधरस ने घरे बैठा कई रीते मटाड़ी शकाय। उधरस थाय, खांसी थाय, घणा लोकोने एवुं थाय કે પહેલાં શરદી થાય, નાકમાંથી પાણી પડતું હોય, વારંવાર છીકો આવતી હોય, નાક અને ગળામાંથી અસહ્ય બળતરા થાય અને નાકની અંદર સતત પાણી છે એ પડ્યા જ રાખતું હોય, આવી ભયંકર શરદી હોય અને આ શરદી પાકે એટલે એમાંથી ઘણા બધાને ઉધરસ થાય અથવા ખાંસી થાય, અથવા શરદી ન થાય અને કંઈક એવું મીઠાઈવાળું અથવા એવી વસ્તુઓ ખાધી હોય કે જેના લીધે વારંવાર છે એ ઉધરસ થતી હોય ઘણા લોકોને। તો જ્યારે પણ કોઈને ઉધરસ થાય અથવા ખાંસી થાય તો આ ખાંસીને બે પ્રયોગો એવા છે કે જે ખૂબ આસાનીથી મટાડી શકે છે, જે આપણા ઘરેથી ખૂબ આસાનીથી થઈ શકે છે। પ્રયોગની વાત કરું મિત્રો, એની અંદર સૌથી પહેલાં તો પહેલો જે પ્રયોગ છે, ઈલાજ જે પહેલો છે ને ઉધરસનો, એની અંદર એક સૌથી પહેલાં તુલસી લેવાના, તુલસીના પાન લેવાના છે થોડા। તુલસીના જે પાન છે ને આને વાટી લેવાના છે, વાટી અને જે તુલસીના પાન છે એનો રસ કાઢવાનો છે। મિત્રો, તુલસીના પાન છે એનો રસ કેટલો લેવાનો, તો બે ચમચી જેટલો, બે ચમચી એટલે લગભગ 10 ગ્રામ જેટલો તુલસીના પાનનો રસ થાય। બે ચમચી તુલસીના પાનનો રસ, બે ચમચી। ત્યાર પછી જે વસ્તુ લેવાની છે, આદુ, તો આદુ છે 1 ચમચી। અને ત્રીજી વસ્તુ લેવાની છે મધ, મધ છે ને એ 1 ચમચી। હવે મિત્રો, આ જે પ્રયોગ છે અને ત્રણેય વસ્તુને મિક્સ કરી દેવાની છે, બરાબર આંગળીની મદદથી બરાબર હલાવી લેવાની છે, એટલે ત્રણેય વસ્તુ એકબીજામાં બરાબરની મિક્સ થઈ જાય, મિશ્રણ સારું બની જાય, પછી આને આંગળીની મદદથી ધીમે ધીમે ચાટી જવાનું છે મિત્રો। અને આ જે પ્રયોગ છે આને દિવસમાં 2 વખત પણ કરી શકાય, પણ આ બંને ઈલાજ છે। આ ઈલાજ બતાવ્યા પછી છેલ્લે એક સાવચેત રહેવા જેવી પણ વાત છે, તમને છેલ્લે કહું છું। હવે આ જે પહેલો પ્રયોગ છે આને દિવસમાં 2 વખત સેવન કરો ને, તો આ જે સિરપ હોય છે ને આપણે ઉધરસની ખાંસીની જે સિરપ લાવીએ છીએ, તો સિરપ કરતાં પણ આનું સારું રિઝલ્ટ મળે છે। બીજું એ કે સિરપ જેટલી આડઅસર પણ એની હોતી નથી। હવે બીજા ઈલાજ ઉપર આપણે જઈએ, તો બીજા ઈલાજમાં પણ મિત્રો આદુ છે, આદુ લેવાનું છે, મધ લેવાનું છે, અને ત્રીજી જે વસ્તુ લેવાની છે એ છે હળદર। હવે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, આદુનો રસ છે ને એ 10 ગ્રામ એટલે 2 ચમચી, મધ છે એ 1 ચમચી, અને હળદર છે ને એ 2 કે 3 ચપટી જેટલી હળદર લેવાની છે। બંને રસ બરાબર મિક્સ કરીને અંદર 3-1 ચપટી જેટલી હળદર નાખી બરાબર હલાવવાનું છે, એકદમ મિક્સ કરવાનું। આને પણ એ જ રીતે મિત્રો ચાટી જવાનું છે, અને આ પ્રયોગ છે એ પણ દિવસમાં 2 વખત અપનાવી શકાય, એટલે કે 2 વખત સેવન કરી શકાય। હવે મિત્રો સાવચેતીની વાત હું કરતો હતો, તો મિત્રો તુલસી, આદુ, જો કે ખાંસી, ઉધરસ, શરદી, આ બધા, આ બધી એવી બીમારીઓ છે, એવી સમસ્યાઓ કે જે સમસ્યાઓને મટાડવા માટે ગરમ વસ્તુ છે એનો ઉપયોગ કરવો પડે, એટલે આમાંની બધી જ વસ્તુ છે એની તાસીર ગરમ હશે। ખાસ તો જે તુલસી છે મિત્રો, તો જે લોકોને એસિડિટી, દરરોજ એસિડિટીની સમસ્યા રહેતી હોય, ભયંકર એસિડિટી હોય, અથવા જે લોકોના શરીરમાં પિત્ત પ્રકૃતિ વધારે હોય, અથવા જે લોકોના શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે હોય, અથવા જે લોકોને વારંવાર છાતી, પેટમાં બળતરાની સમસ્યા રહેતી હોય, તો આવા લોકોએ તુલસીનો સાવચેતપૂર્વક ઉપયોગ કરવો। એનું કારણ એ છે કે તુલસી છે અને પિત્તની સમસ્યા વધારે હોય, શરીરમાં ગરમી હોય કે વધારે એસિડિટી રહેતી હોય, તો તિલ તુલસીના પ્રયોગથી વધારે આ સમસ્યા થાય। પણ શિયાળાની ઋતુ છે એટલે લગભગ છે કોઈને સમસ્યા થતી નથી, તેમ છતાં સાવચેતીના ભાગરૂપે મિત્રો તુલસીનો ઉપયોગ છે એ માપસર કરવો, અથવા શરીરમાં ગરમી હોય તો તુલસીનો પ્રયોગ ન કરવો, તો આ બીજો પ્રયોગ કરવો, અને આદુ છે, આદુનું પ્રમાણ છે એ પણ મિત્રો ઘટાડી નાખવાનું, કેમ કે વધારે બળતરા રહેતી હોય તો તુલસી અને આદુથી સમસ્યા વધારે થઈ શકે। જો કે શિયાળામાં તો સમસ્યા ન જ થાય, ગરમ છે કોઈ વસ્તુ ન જ પડે બને ત્યાં સુધી આદુ ને તુલસી, કેમકે આ બધી કુદરતી ઔષધિઓ છે અને શિયાળાના ઠંડા વાતાવરણમાં કોઈ સમસ્યા થતી નથી, તેમ છતાં
તુલસીનો અને આદુનો ઉપયોગ સાવચેતપૂર્વક કરવો. એટલે આ મિત્રો બે ઇલાજ છે, બંને ઇલાજ એવા છે કે ઉધરસને ખાંસીને દૂર કરે છે, કફ હોય કફ છૂટો પડે છે અને કફ નીકળી જાય છે. બીજું એ કે બેમાંથી કોઈ પણ એક જ પ્રયોગ કરવાનો છે, કોઈ પણ પ્રયોગ અપનાવો એનું સેવન કરતાં પહેલાં અને સેવન કર્યા પછી 45 મિનિટ અથવા અડધો કલાક સુધી તો કોઈ પણ વસ્તુ ખાવા કે પીવાની નથી. દિવસ દરમિયાન હૂંફાળું અથવા ગરમ પાણી પીતું રહેવાનું છે, જેનાથી કફ છે એ ધીમે ધીમે પાતળો થઈ અને છૂટો પડી અને નીકળી જાય છે. ખાંસી આવતી હોય, ઉધરસ આવતી હોય વધારે, તો ઉધરસ પણ આનાથી ધીમે ધીમે સાવ દૂર થઈ જશે. ફ્રીજની વસ્તુ ન ખાવી, તીખી તળેલી મેંદાવાળી વસ્તુ બંધ કરી દેવી અને પછી આ ઉપચાર અપનાવો. એટલે મિત્રો ઉધરસ છે ને ખાંસી છે ને એ સંપૂર્ણ રીતે વગર દવાએ પણ મટી જાય છે. બીજું એક વાત એ કહી દઉં કે ઉધરસ અને ખાંસી જો વધારે સમય આપણા શરીરમાં રહે તો હૃદય અને ફેફસાની નબળાઈ છે એ આવી જાય છે. બીજું એ કે વધારે પડતું ખાંસવાથી એટલે વધારે પડતી ઉધરસ ખાવાથી જે પેટની નીચેના સ્નાયુઓ હોય છે એ પણ નબળા પડી શકે છે અને એને લીધે ઘણી વખત સારણગાંઠ અથવા હર્નિયા નામની જે સમસ્યા છે આવી સમસ્યાઓ પણ લાંબા સમય સુધી જો ઉધરસ રહેતી હોય ને તો આવી સમસ્યા થઈ શકે છે. કેમકે ઉધરસ જ્યારે ખાઈએ ત્યારે નીચેના પેટના ને એ બધા સ્નાયુઓ છે એમાં પણ જોર પડતું હોય છે. તો ઉધરસ અને ખાંસીને આ રીતે દેશી પ્રયોગથી ખૂબ આસાનીથી ઘરે મટાડી શકાય છે. મિત્રો આ તો આજનો વિડીયો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.